દેશમાં અને રાજ્યમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે અમદાવાદમાં સહજાનંદ કોલેજ ખાતે અમદાવાદના રાજાને બિરાજમાન કરવામાં આવ્યા છે. સતત 13 વર્ષથી થતા પંડાલમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ પંડાલમાં 800 કિલો કુંભાર માટીની બનાવેલ ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે તો પર્યાવરણને બચાવવા આ ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાને માટીના જ કલરથી સુશોભિત કરવામાં આવી છે. આ પ્રખ્યાત પંડાલ અમદાવાદના રાજાના ગણેશનું કુંડમાં જ વિસર્જન કરવામાં આવશે. ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સહજાનંદ કોલેજ પાસે જે અમદાવાદના રાજા વર્ષોથી બેસે છે તે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણેશ જે છે તે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. ધુંધાળા દેવની જે ઉપાસના કરતા હોય છે લોકો 10 દિવસ સુધી એટલે કે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય તે માટે થઈને પીઓપીની મૂર્તિ નહીં પરંતુ માટીની મૂર્તિ જે છે તે 800 કિલોની બનાવવામાં આવી છે. એટલે કે અમદાવાદના રાજા જે વર્ષોથી અહીં બિરાજમાન થાય છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ અને એ પણ કુંભાની માટીથી અહીં બિરાજમાન થયા છે અને તમામ દર્શકો પણ અહીં જે ભક્તોજનો છે તે અહીં દાદાના દર્શન કરવા આવે તેવી અપીલ કરવામાં આવી છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં ચાંદખેડામાં અનોખી રીતે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. ચાંદખેડામાં બેરોજગારી હરનાર ગણેશની થીમ પર સ્થાપના થઈ. શિક્ષિત બેરોજગાર યુવકોએ ભગવાન ગણેશને અરજી આપી હતી. બેરોજગારી દૂર કરવા માટે અરજી આપી અને યુવાનોએ ભગવાનની પૂજા અર્ચના કરી હતી. આગામી 10 દિવસ સુધી ભગવાનને પ્રસાદની સાથે યુવાનો અરજી પણ અર્પણ કરશે. આજે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે વિઘ્ન હર્તા અત્યારે હાલ તમામના જે વિઘ્ન દૂર કરે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે અમે લોકો ચાંદખેડા વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ગણેશ ભગવાનની સ્થાપના થઈ છે. તેને બેરોજગારી હર્તા ગણેશ તરીકે તેમનો થીમ આપવામાં આવી છે કારણ કે જે પ્રકારે અત્યારે હાલ જે અમદાવાદની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ બેરોજગારીનું પ્રમાણ જે વધ્યું છે તેને લઈને જે યુવાન પેઢીએ આ પ્રકારે બેરોજગારી હર્તા ગણેશની થીમ ઉપર લોકોને એક આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે અને લોકોને જે વ્યક્તિઓને જોબ જોઈતી હોય છે તેની એપ્લિકેશન ભગવાન ગણેશને આપવા માટેની અપીલ કરી છે. આસ્થા સાથે આજે મુશ્કેલીઓથી આ યુવાનો પીડાઈ રહ્યા છે. મહત્વનું છે કે જે પ્રકારે બેરોજગારીનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે તેને લઈને વિઘ્ન હર્તા પાસે તે પોતે અરજી સ્વરૂપે પોતાની જે વેદના વ્યક્ત કરી રહ્યા છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે જે બેરોજગાર શિક્ષિત યુવાનો છે તે પણ આવે અને ભગવાન પાસે નોકરીની માંગ કરે. પરંતુ હાલ તો આ થીમને લઈને લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ગણેશ ચતુર્થીના દિવસે અત્યારે હાલ આ પ્રકારે જે ગણેશ ભગવાનની સ્થાપના કરી છે અને બસ યુવાનો ફક્ત એ અપીલ કરી રહ્યા છે કે તેઓની જે આશા છે જે ઈચ્છા છે તે પૂર્ણ થાય. કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દુંડાળા દેવને સૌ ભક્તોએ ભાવપૂર્વક વધાવ્યા હતા. ઢોલ નગારા સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. અખબારનગર ખાતે સોસાયટીના રહીશો દ્વારા પંડાલમાં ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભગવાન ગણેશની આસ્થા ભક્તોમાં અપાર હોવાથી સૌ કોઈ ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તાના રંગે રંગાયા છે. અમે છેલ્લા 8 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ અને સોસાયટીના દરેક સભ્યોને સ્વાસ્થ્ય સારું રહે અને દરેક સભ્યોને સારું રહે એના માટે અમે આ આયોજન કરીએ છીએ. 10 દિવસ અમે આ ગણપતિ બેસાડીએ છીએ અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવીએ છીએ અને પૂજા અર્ચના કરીએ છીએ, સવાર સાંજ આરતી કરીએ છીએ. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે તમામ ભાવિ ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે અને ગણપતિ બાપાનું જે મૂર્તિ સ્થાપન જે છે તે કરવામાં આવી રહ્યો છે. તમામ પંડાલો જે છે તે ગણપતિ બાપા મોરિયા સાથે જે છે તે તમામ ભાવિ ભક્તોજનો જે છે તે બાપાનું વધામણા કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અખબારનગર ખાતે આજે તમામ ભક્તજનો જે છે તે ઢોલ નગારા સાથે બાપાને વધાવી રહ્યા છે. એક અનેરો ઉત્સાહ જે ગણેશ મહોત્સવ જે છે તેને લઈને જોવા મળી રહ્યો છે અને લોકોમાં ભારે ઉત્સાહ છે કે જે ગણપતિ